હું વાર્તાની વાત કરતી વખતે ઘણી બધી વાર કહું છું કે વાર્તા, ટૂંકી વાર્તા એ કોઈ એક પાત્રના જીવનની કોઈ એક પળની વાત કરે છે. એટલે વાર્તાના આરંભે, જેમ નાટકના આરંભે મંચ ખાલી ન ચાલે, એમ વાર્તાનો આરંભ પણ સત્ય કથા પ્રવેશ કરાવનારો હોવો જોઈએ. અને વાંચનારને અને લેખકને બેઉને આ વાર્તામાં કોનું જીવન દાવ પર લાગેલું છે અથવા તો કયું પાત્ર કેન્દ્રવર્તી પાત્ર છે એ તરત ખબર પડી જવી જોઈએ. ક્યારેક તરત ખબર પડી જાય. દાખલા તરીકે આપણી કોઈ પણ વાર્તા યાદ કરો, એ ખીચડી હોય, એ લોહીનું ટીપું હોય, એ સુવર્ણ ફળ હોય, એ સાતમો મહિનો હોય, તમને ખબર છે કે કયા પાત્રનું જીવન દાવ પર લાગેલું છે, કોની વાત છે, કોના જીવનની એક પળની વાત થવાની છે, એ તરત જ ખબર પડે. ક્યારેક તરત ના ખબર પડે, વાર લાગે. દાખલા તરીકે જયંત ખત્રીની તેજ, ગતિ અને ધ્વનિ, ત્રણ પુરુષોની વચ્ચે ફરતી આ વાર્તા કસ્તુરની છે, બીજા કોઈની નહીં, એ જરાક વાર લાગે. ક્યારેક અઘરું પણ હોય. દાખલા તરીકે ધ કિલર, હેમિંગવેની, આપણને એવું થાય કે પેલા ઘરડા ડોસાની આ વાર્તા છે, પણ નહીં, એ વાર્તા નિક આદમની છે, કશુંક શીખ્યો છે એ. તો એ જ રીતે લેખક પોતાના કેન્દ્રવર્તી પાત્ર તરફ ક્યારેક તરત વળે છે, જે બધી વાર્તા કહી તે, અને ક્યારેક એ આપણને અઘરું પાડી દે છે. આજે હું એવી બે વાર્તા કહીશ. એક લુઈજી પિરાન્દેલો, જે આપણને નાટ્યકાર તરીકે બહુ જ પરિચિત છે, એની એક વાર્તા વોર, યુદ્ધ. જો કેન્દ્રવર્તી પાત્ર પાસે લઈ જતા લેખક કેટલી વાર લગાડે એનો આ દાખલો છે. જગતની રંગભૂમિમાં ક્રાંતિ લાવનારો પિરાન્દેલો સાહિત્યના ક્ષેત્રમાં કવિ તરીકે પ્રવેશેલો, પછી વાર્તા અને નવલકથા પર સફળતાપૂર્વક હાથ અજમાવ્યા પછી 1867માં પિરાન્દેલો જન્મ્યો છે. 1917માં એણે નાટક લખવાના શરૂ કર્યા અને 20મી સદીના સૌથી મૌલિક અને શક્તિશાળી નાટ્યકાર તરીકે એણે પ્રસિદ્ધિ પણ મેળવી, જેને રસ પડે એણે ઇટ ઇઝ સો ઇફ યુ થિંક સો અને સિક્સ કેરેક્ટર્સ ઇન સર્ચ ઓફ એન ઓથર, એ બે પિરાન્દેલોના નાટકોની મેં રેકોર્ડિંગ કરેલું છે, તમે જોઈ શકો છો, આઈ મીન સાંભળી શકો છો. પિરાન્દેલોના નાટકોએ એને એવો યશ અપાયો કે વાર્તાકાર, નવલકથાકાર, કવિ પિરાન્દેલો પશ્ચાદભૂમાં ધકેલાઈ ગયો. 1934માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળે, એ પણ નાટક માટે જ મળે, કવિતા વાર્તા માટે નહીં. આ પિરાન્દેલોની બહુ સરસ વાર્તા વોર, એના આરંભે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં એક વૃદ્ધ દંપતી ચડે છે. કમ્પાર્ટમેન્ટમાં 5 મુસાફર પહેલેથી બેઠેલા છે. અતિશય સ્થૂળકાય અને દુઃખી દેખાતી સ્ત્રી અને એનો દુબળો પાતળો પતિ, જે હવે ટ્રેનમાં ચડ્યા છે, એને પેલા 5 બેસવામાં, ગોઠવામાં મદદ કરે છે. એ તમામનો આભાર માન્યા પછી પતિ એની પત્નીને પૂછે છે, આર યુ ઓલ રાઈટ ડિયર? જવાબ આપવાને બદલે પેલી સ્ત્રી માત્ર નિસાસો નાખે છે. પત્નીના આવા વર્તનનો ખુલાસો કરવો જરૂરી છે એવું લાગવાના કારણે પતિ બાકીના 5 મુસાફરને કહે છે, એમના એકના એક દીકરાને યુદ્ધ એમની પાસેથી છીનવી રહ્યો છે. અમારો દીકરો માત્ર 20 છે. એમણે જિંદગી એ દીકરા પાછળ ઘસી નાખી અને હવે એ દીકરાને 3 સરહદ પર હાજર થવાનું છે. એટલે એની માં બહુ દુઃખી છે. સ્ત્રીને લાગે છે કે આ 5ને એની પીડાની કોઈ ખાસ અસર થઈ નથી. એમાંનો એક મુસાફર કહે છે, તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે તમારો દીકરો છેક હવે સરહદ પર જઈ રહ્યો છે. મારો દીકરો તો 2 ઘાયલ થઈને આવ્યો અને વળી પાછો એને સરહદ પર મોકલી દેવાયો છે.
બીજો મુસાફર કહે છે અને મારો તો વિચાર કરો, મારા બે દીકરા અને ત્રણ ભત્રીજા અત્યારે સરહદ પર છે, પરદેશની અંદર આર્મી ફરજિયાત હોય છે. હમણાં ટ્રેનમાં જે ચડ્યો એ વૃદ્ધ કહે છે, હા હશે બે દીકરા ત્રણ ભત્રીજા હશે, પણ અમારે તો એકનો એક દીકરો છે ભાઈ. તરત જ પેલો મુસાફર જવાબ આપે છે, એક હોય કે બે, મા બાપ ને મન તો બધા સંતાન સરખા જ હોય, મારી પીડા તો ઉલટાની બમણી હોવાની, કારણ કે મારા તો બે દીકરા સરહદ પર છે. પેલો વૃદ્ધ જરા ઓજપાઈને કહે છે, તમારી વાત સાચી છે, પણ ધારો કે ઈશ્વર કરે તમારા કિસ્સામાં એવું કદી ન બને, ભલે, પણ ધારો કે બે દીકરા સરહદ પર હોય અને પિતા એમાંથી એકને ગુમાવે તો એની પાસે એક આશ્વાસન તો રહે ને કે એક દીકરો તો એની પાસે છે. જ્યારે એની વાતને અર્ધેથી કાપીને પેલો મુસાફર કહે છે, એક જ દીકરો હોય તો એની પાછળ મરી પણ શકાય, યાતનાનો અંત લાવી શકાય, પણ એક દીકરો જીવતો રહે તો જીવનભર મરી ગયેલા દીકરાના દુઃખમાં સળગવું પડે, જીવવું પડે. હવે તમે જ કહો, આ બે પરિસ્થિતિમાંથી વધારે ખરાબ પરિસ્થિતિ કઈ? આ તમામ સંવાદોથી આપણે આ વાર્તા સાંભળીએ છીએ, આ સંવાદો ચાલી રહ્યા છે, આપણને એવું લાગે કે વાર્તા હમણાં ટ્રેનમાં ચડેલા આ વૃદ્ધ દંપતીની છે. ઘણીવાર લેખક પોતાના કેન્દ્રવર્તી પાત્ર તરફ બહુ જ ધીમી ગતિએ, આપણે વાંચનારાઓ ભ્રમમાં પડી જઈએ એટલી ધીમી ગતિએ એ પોતાના કેન્દ્રવર્તી પાત્ર તરફ જાય છે. પિરાંદેલો આ વાર્તામાં એવું જ કરે છે. અત્યાર સુધી કશું નહીં બોલનારો ત્રીજો વૃદ્ધ અચાનક જ તાળુકી ઉઠે છે. વાહિયાત, સાવ વાહિયાત વાત છે. ડુ વી ગીવ લાઈફ ટુ અવર ચિલ્ડ્રન ફોર અવર ઓન બેનિફિટ્સ? આપણે આપણા ફાયદા માટે સંતાનોને જન્મ આપીએ છીએ? જેનો દીકરો યુદ્ધના પહેલા દિવસથી સરહદ પર હતો એ નિસાસો નાખીને કહે છે, તમારી વાત તો સાચી છે, અવર ચિલ્ડ્રન ડુ નોટ બિલોંગ ટુ અસ, દે બિલોંગ ટુ ધ કન્ટ્રી. પેલો તાડુકી ઉઠનારો ખૂણામાં બેઠેલો વૃદ્ધ આ વાત સ્વીકારવા પણ તૈયાર નથી. જો અત્યાર સુધી નહોતો બોલ્યો, અચાનક બોલ્યો અને હવે પાછું બોલે જ જાય છે. એ કહે છે, બાળકોને જન્માવતી વખતે આપણે દેશનો વિચાર કરીએ છીએ ખરા? બાળકો તો બસ એમ જ જન્મે છે, વી બિલોંગ ટુ ધેમ બટ ધે નેવર બિલોંગ ટુ અસ. એ જ્યારે 20 ના થાય ત્યારે આપણા માટે સૌથી અગત્યના હોય છે, પરંતુ એમના માટે તો છોકરીઓ, સિગરેટ, નવી ટાઈ અને દેશનો સાથ, એ બધું જ વધારે અગત્યનું હોય છે. દેશનું ટકવું વધારે અગત્યનું હોય છે. આપણે 20 ના હોત અને મા બાપે ના પાડી હોત તોય આપણે ગયા જ હોત સરહદ પર. આપણા પ્રત્યેના પ્રેમ કરતાં દેશ પ્રત્યેનો એમનો પ્રેમ વધારે નૈસર્ગિક નથી. આપણા સંતાનો દેશની રક્ષા કાજે જાય છે, એમને આંસુથી વિદાય ન કરવા જોઈએ. હવે ધારો કે એમાંથી કોઈ શહીદ થઈ જાય, જિંદગીના કદરૂપા ચહેરાને જોયા વગર, જીવનના કંટાળાને, અનર્થકતાને જોયા વગર, નિર્ભ્રાંતિની કડવાશ ચાખ્યા વગર જો કોઈ ખુશીથી સંતોષથી મરી જાય તો એ વધારે સારું નથી? એની પાછળ રડવાને બદલે આપણે તો હસવું જોઈએ, ઈશ્વરનો આભાર માનવો જોઈએ. જેમ હું ઈશ્વરનો આભાર માનું છું, મારો દીકરો સરહદ પર દેશ માટે કંઈ કર્યાના સંતોષ સાથે મર્યો. તમે જુઓ છો કે હું એની પાછળ શોક નથી મનાવતો, રડતો પણ નથી. આટલું બોલતા આ વૃદ્ધના હોઠ કાંપતા હતા, આંખોમાં પાણી તકતકતું હતું અને એનું કર્કશ હાસ્ય ધ્રુસકા જેવું લાગતું હતું. કોઈ પણ રીતે આશ્વાસન મેળવવા મથતી પેલી વૃદ્ધ સ્ત્રીને એના કોઈ મિત્રો, કોઈ સગા આશ્વાસન નહોતા આપી શક્યા. એમના દુઃખમાં રાહત મળે એવા એકાદ શબ્દને શોધવા મથતી આ વૃદ્ધાને આ વૃદ્ધના શબ્દો એની જિંદાદિલી સ્પર્શી જાય છે. અચાનક એને લાગે છે કે પોતે રડ્યા કકડ્યા વગર દીકરાને વિદાય કરવા જેવી મજબૂત કેમ નથી થઈ શકતી. એ ધ્યાનથી પેલા વૃદ્ધની વાત સાંભળવા લાગી. બધાએ વૃદ્ધને એની સ્વસ્થતા માટે, હિંમત માટે અભિનંદન આપવા લાગ્યા. આ સ્ત્રી જાણે કે સપનામાંથી જાગી હોય
એને આગળની એકેય વાત જાણે કે ન સાંભળી હોય એમ એ પેલા વૃદ્ધને પૂછી બેસે છે. ધેન ઇઝ યોર સન રિયલી ડેડ? શું ખરેખર તમારો દીકરો મૃત્યુ પામ્યો છે? હવે બધા જ પેલા વૃદ્ધ સામે તાકી રહે છે. પહેલો બહાદુર બાપ એ જવાબ આપવા મથે છે પણ શબ્દો એને સાથ આપતા નથી. અચાનક જ એનો દીકરો ખરેખર મરી ગયો છે એનું જાણે કે એને ભાન થયું હોય એમ એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. એની ધરબાયેલી વેદના આ વૃદ્ધ સ્ત્રીના સવાલથી ઉઘાડી પડી ગઈ. હા, ખરેખર મારો દીકરો મરી ગયો છે એવું એણે કહી દીધું હોત તો પેલી વૃદ્ધા પણ એના જેવું જ વલણ કદાચ કેળવવાની કોશિશ કરત, મૃત્યુને હકીકત તરીકે સ્વીકારવાની એ હિંમત કરત. પણ વૃદ્ધ એવું કરી શકતો નથી. કદાચ અત્યારની ક્ષણ સુધી એ પોતાની જાતને છેતરતો હતો. પોતાની જાતને સમજાવીને સમાધાન મેળવવાની એની કોશિશ વૃદ્ધાના સવાલ સાથે ખતમ થઈ જાય છે. આ કારમી એકલતા હવે કાયમી જીરવવાની છે એનું ભાન થતાં એ ભાંગી પડે છે અને ભાવકને અચાનક સમજાઈ જાય છે કે આ વાર્તા પેલા હમણાં ટ્રેનમાં ચડેલા વૃદ્ધ દંપતીની નથી પણ વાતમાં સૌથી છેલ્લે જોડાયેલા અત્યાર સુધી મૂંગા બેઠેલા ખૂણામાં બેઠેલા પેલા એકલવાયા વૃદ્ધની વાર્તા છે એ વાચકને હવે સમજાય છે.